નવરાત્રિ દરમિયાન આજકાલ આપણે જોઈ રહ્યા છે કે બહુ જ બધા લોકોને ગરબા રમતા રમતા હાર્ટ અટેક આવે છે. રોજ 2 થી 3 લોકો વિશે તો આપણે સાંભળીએ જ છીએ કે ગરબા રમતા રમતા હાર્ટ અટેક આવી ગયું. એવું થવાનું કારણ શું હોઈ શકે? એકચ્યુઅલી એવું માનવામાં આવે છે કે હાર્ટ અટેક જે છે એક ઉંમર પછી જ થતો રોગ છે, પણ હવે યંગ જનરેશનમાં રહેતા લોકોને પણ 35 વર્ષની ઉંમરના યુવકને પણ હાર્ટ અટેક આવી શકે છે. જ્યારે તમે ગરબા રમો છો ત્યારે રૂટીન કરતાં તમારી એક્સરસાઇઝ બહુ જ વધી જાય છે, તમારા હાર્ટને બહુ જ વધારે પંપ કરવું પડે છે, કેમ કે એને બોડીના બીજા પાર્ટ સુધી શુદ્ધ જે બ્લડ છે પહોંચાડવા માટે વધારે મહેનત કરવી પડે છે. જેમ આપણે નવરાત્રિની તૈયારી કરીએ છીએ કે બહુ બધા ચણિયા ચોળી લાવીએ છીએ, નવા કપડાં, ઓર્નામેન્ટ્સ, બ્યુટી રિલેટેડ કેટલી બધી કાળજી લઈએ છીએ, તો એવી રીતે હેલ્થ ચેકઅપ કેમ નથી કરાવી શકતા? કેમ નવરાત્રિ શરૂ થતાં પહેલાં આપણે ક્યારેય આપણું બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ મેઝર નથી કરાવતા? એકવાર એના રિલેટેડ બ્લડ ઇન્વેસ્ટિગેશન કેમ ન થઈ શકે? જો તમે નવરાત્રિની પૂર્વ તૈયારી રૂપે પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો તો હાર્ટ અટેકની સંભાવના બહુ જ ઘટી શકે છે. કેટલાક લોકોમાં હિડન કોઝિસના રૂપે વધી ગયેલું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અથવા તો એક કન્ડિશન છે કે જેમાં હાર્ટની દિવાલ જાડી થાય છે, એમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ હોવાને કારણે જ્યારે તમે ગરબા રમો છો ત્યારે હાર્ટ શરીરને પ્રોપર અમાઉન્ટમાં જેટલું લોહી જરૂરી છે એ પહોંચાડી શકતું નથી, અને એના કારણે હાર્ટ અટેકની જે શક્યતા છે એ વધી જાય છે. બીજી એક વસ્તુ જે આપણે કરીએ છીએ છે કે ગરબા, નવરાત્રિ તો વર્ષમાં એક જ વખત આવે છે, ગરબા તો રમવાના જ હોય ને, પણ એની સાથે બાકી બધું પણ કરવું જ છે, જોબ ચાલુ જ હોય છે. નવરાત્રિ દરમિયાન તમે રાત્રે ગરબા રમીને ઘરે પાછા આવો અને એ પણ 9 દિવસ સુધી, બલ્કી બિફોર નવરાત્રિ અને શરદ પૂનમ સુધી આપણે ત્યાં ગુજરાતમાં તો ગરબા ચાલુ હોય છે, એટલા બધા દિવસ સુધી સેકન્ડ ડેનું રૂટીન જે હોય છે કન્ટિન્યુ જ હોય છે. જોબ જવાનું છે, કોલેજ જવાનું, સ્કૂલ જવાનું, ટ્યુશન જવાનું, એ બધું કન્ટિન્યુ જ હોય છે, અને સૂવાના કલાકો ખૂબ જ ખૂટી જાય છે, જેના કારણે શરીરને પૂરતો આરામ મળતો નથી. વધી ગયેલો સ્ટ્રેસ, ફિઝિકલ અને મેન્ટલ, એ પણ હાર્ટ અટેકનું એક કારણ હોઈ શકે છે. એના સિવાય જ્યારે તમે સૂવો છો ત્યારે એટલીસ્ટ તમારે 8 કલાકની ઊંઘ જોઈએ, જે ઘટીને 3.5 કલાકની ઊંઘ થઈ જાય છે, કે જેના કારણે લોકોમાં હાર્ટ અટેકની સંભાવના જે છે એ વધી રહી છે. એટલે બહુ જ જરૂરી છે કે તમે ગરબા રમવાનો સમય શ્રીંક કરીને વધારે કલાક માટે સૂઈ શકો છો અને પૂરતો આરામ મેળવી શકો છો, જે તમારા હેલ્થ માટે વધારે સારું રહે છે. આ ગરબા રમ્યા પછી જ્યારે તમે ઘરે આવો છો એની માટે સરસ ઊંઘ આવી જાય એની કાળજી લેવા માટે બહુ જરૂરી છે કે તમે એકવાર સરસ ગરમ પાણીથી બાથ લો. અહીંયા તો થાકી ગયેલા છીએ અને મેકઅપની સાથે કપડાં બદલ્યા નથી અને રૂમમાં બધું જેમ તેમ મૂક્યું નથી ને અમે સૂઈ ગયા નથી, એવી પરિસ્થિતિ હોય છે. એની કરતાં વધારે સારું હોય છે કે ગરમ પાણીથી બાથ લેવો જોઈએ. જો એ પોસિબલ નથી તો કમસે કમ પગનો ભાગ જે છે ગરમ પાણીમાં ડૂબાડવો જોઈએ. પગના તળિયામાં તમારે ગરમ તેલથી, તલના તેલથી માલિશ કરવી જોઈએ. માથાના ભાગે કપૂરનો કે ચંદનનો લેપ કરવો જોઈએ. હાથ ઉપર પણ કપૂર કે ચંદનનો લેપ કરવો જોઈએ. એની સાથે આપણે જોઈએ છીએ કે ધૂળ ધુમાડા રચકણને કારણે નવરાત્રિ દરમિયાન કફ કોલ્ડના પેશન્ટ પણ બહુ વધી જાય છે. આયુર્વેદમાં કીધેલું છે રોગાણામ શારદી માતા, એટલે કે શરદ ઋતુ જે છે એ ઘણા જ બધા રોગો લાવવા માટે બહુ ઉત્તમ પરિબળો પેદા કરે છે અને આમાં સૌથી વધારે રોગચાળા ફાટી નીકળે છે. એટલા જ માટે હાર્ટ અટેકના કેસ પણ વધે છે, કફ કોલ્ડ અને વાયરલ ફીવરના કેસ પણ વધી જતા હોય છે. ધૂળ જે છે એ આપણી માટે એલર્જન્સનું કામ કરે છે કે જેના કારણે શરદી કફ વધારે માત્રામાં થઈ શકે. રાત્રે સૂતા પહેલાં ફેસને પણ સહેજ હુંફાળા પાણીથી વોશ કરીને, નાકના ભાગમાંથી કચરો બધો જ સાફ કરીને અને ગરમ ઘીના, ગાયના ઘીના 2 ટીપાં બંને નાકમાં નાખવા જોઈએ, જેનાથી ઊંઘ પણ સરસ આવે છે અને રેસ્પાઇરેટરી ટ્રેકને સરસ ઇમ્યુનિટી મળી રહે છે, કે જેના કારણે તમને એલર્જી કફ કોલ્ડ ન થાય. દિવસમાં કમસે કમ 2 વખત હળદર નાખીને, ઉકાળેલા હળદર મીઠા નાખીને ગરમ પાણીના કોગળા કરવા જોઈએ અને અજમો નાખીને ઉકાળેલા ગરમ પાણીથી નાસ લેવો જોઈએ. જ્યારે તમે આ બધું રૂટીન પ્રોપર ફોલો કરો છો અને એની પછી તમે સૂઈ જાઓ છો તે વખતે તમારે લેફ્ટ લેટરલ પોઝિશનમાં સૂઈ જવું જોઈએ.